स्टैंडर्ड 8, सब्जेक्ट गुजराती, लेसन नंबर 11, एक जादुई पत्रनी वार्ता। आगळना वीडियो में आपणे लेखक परिचय मेळव्यो अने लेसन आपणे अहीं सुधी जोयुं के लेखकना मित्र सिनेमा गृहमां फिल्म जोवा माटे रविवारना दिवसे बने जाय छे, टिकिट पण पासे नथी अने सिनेमा गृह पण हाउसफुल छे। त्यारे एमना मित्र छे एक पत्र बतावे छे जेना अक्षरो एटला खराब होय छे के वांची पण नथी शकाता अने कई भाषामां लखेलो छे ए पण उकेली नथी शकातो। अने ए पत्र विशेनी वात करे छे के कई रीते ए पत्र जे छे ए एमना काकाए दूरना काकाए लखेलो ए पत्र छे अने एमना अक्षर छे ए कोई पण ओळखी नथी शकतुं, वांची नथी शकतुं। હવે સિનેમાગૃહમાં પત્રનું શું કામ એ લેખક પૂછે છે એમના મિત્રને। તો અહીં સુધીનો આપણે લેશન આગળના વિડીયોમાં જોયો હતો, હવે આગળનું આપણે જોઈશું। લેખક પૂછે છે કે કેવી રીતે મને નિરંજનની વાત ન સમજાય। એમના મિત્ર કહે છે કે આ પત્રને આધારે જ આપણે ફિલ્મ જોઈ શકશું, ચાલ મારી સાથે, એમના મિત્ર લઈ જાય છે। કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનમાં અંદર ઘૂસ્યો। હું પણ થોડો ગભરાતો પાછળ પાછળ દાખલ થયો। નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો। મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યા। આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો। સનાતન એટલે કે કાયમી, જૂના સમયથી ચાલ્યો આવતો। તો એ પત્ર જોઈને મેનેજરના મુખમાંથી કયો સનાતન પ્રશ્ન સરી પડ્યો કે આ શું છે? કારણ કે પત્રના અક્ષર કેટલા ખરાબ છે આગળ આપણે જોઈ ગયા। હવે નિરંજન એમના મિત્ર છે એ કહે છે કે વેદ સાહેબનો પત્ર છે। નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું, વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા। પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ, હવે એ પત્ર મેનેજરને બતાવી અને ઓળખાણ આપે છે કે આ પત્ર વેદ સાહેબનો છે। મેનેજર ઓળખતો નથી કે કોણ વેદ સાહેબ, ત્યારે હવે એ નિરંજન છે વેદ સાહેબની ઓળખાણ આપે છે કે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એક કાકા થાય, એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે। આગળ પેજ નંબર 7 પર મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ અને ઘડીક નિરંજન સામે જુએ। એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં, એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો ને કે આજનો શો હાઉસફુલ છે। લેખકના જે મિત્ર છે એ પત્રનો આશરો લઈ અને કઈ રીતે ફિલ્મ જોવા જાય છે એ પત્રનો એ ગેરઉપયોગ કરે છે, ખોટી ઓળખાણ આપી અને ફિલ્મ જોવા માટે મેનેજરને પત્ર આપે છે અને કહે છે કે મને આ મારા કાકાએ ફિલ્મ જોવા માટે લખી આપ્યો છે કે તમે અમને એની વ્યવસ્થા જોવા માટે કરી આપો। મેનેજર પણ કહે છે કે આજનો શો હાઉસફુલ છે। આગળ નિરંજન કહે છે, હા સાહેબ, નિરંજનને ઠાવકાઈથી કહ્યું, કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો। આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો। મેનેજર બિચારા વિચારમાં પડી ગયા, આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું। તો મેનેજર પણ કેટલી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે જે વેદ સાહેબ છે એમને જે ભલામણ કરી છે એ જો ન માને તો પણ કદાચ એમને એમના હોદ્દા માટે પ્રશ્ન ઊભો થઈ શકે છે।
એટલે હવે કઈ રીતે કરવું અને એમની કારકિર્દીમાં એટલે કે જે જ્યાં એ નોકરી કરે છે ત્યાં આજ સુધી પહેલાં આવું ક્યારે પણ ઘટના એમના સાથે બની નથી એમના ચહેરા ઉપરથી સ્પષ્ટ જણાતું હતું. ઊભા રહો, હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમને ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે કહ્યું, બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. તો આ પત્રના આધારે લેખકને અને એમના મિત્રને શું ફાયદો થયો કે એમને ટિકિટ વગર પણ ફિલ્મ જોવા માટે વ્યવસ્થા થઈ ગઈ. જી સાહેબ, કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખડી હતો, બીજાને પજવવાના જાત જાતના નુકશા તે શોધ્યા કરતો, પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. વગર ટિકિટે અને ખોટા પત્રને આધારે પણ કેવી રીતે એ ફિલ્મ જોવા બેસી ગયા એ એમના મિત્ર છે એ લેખકની સામે સ્મિત કર્યું, એટલે કે હસે છે કે જો આપણે કઈ રીતે ફિલ્મ જોવા મળી. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મોતિયા મરી જવા એટલે કે આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે હોશ ગુમાવવો, હિંમત હારી જવી. એમના મિત્ર તો હિંમતવાળા હતા, પણ લેખક પોતે એ ક્યારે આ રીતે ખોટી રીતે કામ કરેલું ન હતું. એટલે જ્યારે મેનેજર બોલાવે છે ત્યારે એમને થયું કે ક્યાંક આપણી જે આ ચોરી છે પકડાઈ તો નથી ગઈ ને. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ, લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે. મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો, આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. પેલો પત્ર છે ને, બતાવીને છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચા લેશો ને, મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. એવી તકલીફ રહેવા દો સાહેબ, નિરંજને પણ ખૂબ થાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. લેખકને થયું હતું કે કદાચ આપણી પોલ પકડાઈ ગઈ છે અને એ પોલીસને હવાલે મેનેજર કરી આપશે, પણ જ્યારે કેબિનમાં જાય છે તો એમને અત્યંત વિવેકથી બેસાડે છે અને ચાની પણ પૂછા કરે છે. આગળ પેજ નંબર 8 પર, અરે એમાં તકલીફ શાની, ચા તો મંગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને. નારેના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે એમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. અહીં લેખક કહે છે કે ગુરુ જો હોય જે હોય છે એ પોતાની જે વિદ્યા શિષ્યને આપે છે અને શિષ્યમાં એ વિદ્યામાં એ પારંગત થઈ જાય તો વાત્સલ્ય કે એટલે કે કેટલું વહાલ, જે વહાલભરી નજરથી શિષ્યને જોવે એ રીતે એમના મિત્ર છે એ લેખકને જોઈ રહ્યા. એમના મિત્ર મેનેજરને કહે છે કે અરે એમાં મદદ શાની, એ તો અમારી ફરજ છે. મેનેજર કહે છે લેખક અને એમના મિત્રને કે એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી, અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવીને, તે તો સાલા એકને બદલે બે ફિલ્મ જોઈ ખરું, હવે ક્યારે આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. તો એમના મિત્ર કહે છે એ લોકો એ પત્રના આધારે પૂરી ફિલ્મ પણ જોઈ આવ્યા અને લેખકને કહે છે કે મજા આવીને અને આપણે એક નહીં પણ બે ફિલ્મ જોઈ, કારણ કે ફિલ્મ જોવા માટે એમને જે જે યુક્તિઓ કરવી પડી એ પણ એમના માટે એક ફિલ્મ બની રહી. અને કહે છે ફરી પણ ક્યારે આવું બીજું કામ હોય
तो मने कहजे आ जादुई पत्र थी आपणे उकेली लेशुं। तो आजना वीडियो में आपणे अहीं सुधीनुं लेसन जोईशुं। नेक्स्ट वीडियो में आपणे आगळनुं लेसन जोईशुं।